પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ. નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. નર્મદા જિલ્લાના નિનાઈ ધોધમાં અંકલેશ્વરના 3 યુવાનો ડૂબ્યા. 8 યુવાનો નિનાઈ ધોધના પ્રવાસે ગયા હતા. એકનો મૃતદેહ મળ્યો, અન્ય બેની શોધખોળ ચાલુ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તના ટાંકા સ્વીપર લેતો હોવાનો વાયરલ થયેલા વિડીયોથી ચકચાર. શિક્ષાત્મક કાર્યવાહી કરવાની આરએમઓની ખાતરી. ટ્રાલસીના ગામ તળાવનું જોખમી ખોદકામ. હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે કરાયેલ ખોદકામથી ગ્રામજનોમાં દહેશત. ભરૂચ નર્મદા પાર્કમાં રૂપિયા 30-35 લાખની આવકના બદલે ભરૂચ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ખાનગી કંપનીને માત્ર 1.5 લાખના વાર્ષિક ભાડે આપી દેવાયો. પુનઃ એકવાર સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવાનો કારસો રચાઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના નિનાઈ ધોધમાં ડૂબી જવાથી અંકલેશ્વરના 3 યુવાનોના મૃત્યુ થતાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અંકલેશ્વરની પટેલ પાર્ક સોસાયટી અને અન્ય રહેતા 8 જેટલા મિત્રો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નિનાઈ ધોધના પ્રવાસે મોજ મસ્તી કરવા ગયા હતા. આ દરમિયાન નિનાઈ ધોધમાં આ 8 પૈકી 3 યુવાનો ડૂબી ગયા હતા, જેમાં મૂળ યુપીના પણ હાલ અંકલેશ્વરમાં રહેતા આકાશ બબંજા ઉપરાંત યશ સોની અને સંદીપ ચૌહાણનો સમાવેશ થયો હતો. બનાવની જાણ થતાં વન વિભાગ સહિત ફાયર ફાઈટર રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરતા આકાશ બબંજાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય બેના મૃતદેહોની શોધખોળ માટેની કાર્યવાહી ચાલી રહી હતી. 3 આશાસ્પદ યુવાનોના નિનાઈ ધોધમાં ડૂબી જવાના બનાવથી સમગ્ર અંકલેશ્વર સહિત જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલના કઠરેલા વહીવટ સુધારવાનું નામ ન લેતો હોય તેમ વધુ એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી બહાર આવી છે, જેમાં રેલવે અકસ્માતમાં ઘાયલ યુવાનના સ્ટીચ સ્વીપર લેતો હોવાનું વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આરએમઓએ આ અંગે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે, પરંતુ સત્તાધીશોની ગંભીર નિષ્કાળજી અને કથળાયેલા વહીવટને કારણે સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને હોય તેવો ઘાટ છે. હાલમાં રાજ્યકક્ષાની ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે પણ આરોગ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની કથળેલી સેવા સામે લાલ આંખ કરી જવાબદાર અધિકારીઓનો ઉઘડો લઈ લીધો હતો, છતાં પણ સિવિલના તંત્રમાં કોઈ સુધારો થયો હોય તેમ લાગતું નથી, તેમ આ વાયરલ થયેલા વિડીયોથી લાગી રહ્યું છે. રેલવે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ એક યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને ટાંકા લેવાની જરૂરત ઊભી થતાં તબીબ, નર્સ કે બ્રધરના બદલે એક સ્વીપર ટાંકા લેતો હોવાનો વાયરલ થયેલ વિડીયોમાં દેખાઈ રહ્યો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલની કામગીરી સામે પુનઃ પ્રશ્નાર્થ સર્જાવા પામ્યા છે. યોગ્ય અનુભવ કે અભ્યાસ ન ધરાવતા સફાઈ કામદાર દ્વારા લેવાઈ રહેલ ટાંકાથી કોઈક કોમ્પ્લિકેશન ઊભા થાય તો તે માટે જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ઊભા થયા છે. વાયરલ થયેલ આ વિડીયોના પગલે સિવિલ હોસ્પિટલ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને આરએમઓ પટેલ દ્વારા આ અંગે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરી હતી. ગઈકાલની જે ઘટના બની છે સ્ટીચમાં બાબતની, તે અંગે સંપૂર્ણપણે તપાસ આ મામલા માટે કરવામાં આવશે અને જે જવાબદાર વ્યક્તિઓ કસૂરવાર ઠરશે તે લોકોને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. અને આજે ઓફિસમાં
ક્લાર્ક લોકોને જાણ કરી કે આ લોકોને મેમો તૈયાર કરવા માટે એ ઇમરજન્સી ડૉક્ટર એટલે મતલબ કે જે ટ્રોમા સેન્ટરમાં જે ડૉક્ટર તાત્કાલિક ડૉક્ટર હશે એમને હું ખુલાસો માગીશ અને સા એના એની પાછળના એના કારણો માટે એમને પૂછીશ. એમ કહો જો કે સ્વીપર પાસે અથવા સરવણ પાસે સ્ટીચ ન લેવડાવી શકાય એ હું મોરલી જાણું છું. ન લેવડાવી શકાય કદાચ ફરજ પરના ડૉક્ટરે એમને આદેશ કર્યો હોય કે તમે ટાંકા લઈ શકો એવું પણ કીધું હોઈ શકે, મને જાણું નથી, પણ તપાસ મારી ચાલુ છે એના માટે. અવારનવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ તેની કામગીરી અને વહીવટના કારણે ચર્ચામાં રહે છે, ત્યારે આવા પ્રકારના બનાવો હવે ન બને તે માટેના પ્રયાસો થાય તે આવશ્યક છે. ભરૂચ તાલુકાના ત્રાસી ગામે હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા ગામ તળાવનું અત્યંત ભયજનક રીતે ખોદકામ કરાતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. જો કે નિસ્થૂળ વહીવટીતંત્રના હજુ પેટના પાણી હાલતા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી તાતા બીપી કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટર ખીચણ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે ગામની મધ્યમાં આવેલ ગામ તળાવને સરપંચ સંદીપ વિનોદ પટેલના મેળા પીરપાણામાં ખોટી રીતે પંચાયતમાં ઠરાવ કરી ભયજનક રીતે ખોદી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે દહેશતની લાગણી ઊભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામની મધ્યમાં આવેલ આ તળાવના કિનારે મંદિર, પ્રાથમિક શાળા તથા આદિવાસી અને વાલ્મીકી સમાજના મકાનો આવેલા છે, જ્યારે કે લેભાગુ કોન્ટ્રાક્ટર અને સરપંચ દ્વારા કોઈપણ પ્રકારની સંરક્ષણ દિવાલ સુદ્ધા ન બનાવી તળાવમાંથી લાખો મેટ્રિક ટન મળી માટીનું 40-50 ફૂટ સુધીનું ખોદકામ કરાઈ રહ્યું છે. આ અંગે અબોધ ગ્રામજનો દ્વારા 1 માસ અગાઉ જિલ્લા વહીવટીતંત્રને લેખિતમાં રજૂઆત કરાઈ છે. જો કે નિષ્ઠુર ખાણ ખનિજ વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી. પગલાં ભરવા તો ઠીક, ખાણ ખનિજ વિભાગના જાડી ચામડીના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત પણ લેવાઈ નથી. તો બીજી તરફ ગામના માથાભારે સરપંચ દ્વારા ગરીબ રજૂઆત કરતા આદિવાસી પરિવારજનોને ધાક ધમકી અને ખોટા પોલીસ કેસોમાં ફસાવી દેવાના પેંતરા રચાઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ગંભીર ખોદકામ અંગે ત્રાલસી ગામના માજી પોલીસ પટેલ રાજ છત્રસિંહ કાભાઈ બાવા દ્વારા કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા વેધક પ્રશ્ન ઊભા કરાયા હતા. જે મારા ગામે જે તળાવ ખોદાયું છે તેની અમે અરજી આપેલી છે ખાંડ ખનિજને કલેક્ટરને મામલાદારને, પણ 17 સાલની અરજી છે, કોઈ અમલ થયો નથી. ને આ તળાવ જો ચોમાસામાં વધારે ભરાશે તો પબ્લિકને જાનહાનિનો ભારે એ થાય એવું છે નુકસાની. કોઈ અંદર ઢોર પડી હોય તો ઢોર પણ બહાર ના નીકળી શકે એવી પરિસ્થિતિ છે. ઉપરાંત દેવ મંદિરો આવેલો છે અને આદિવાસી ને હરિજનો લોકોનો ઘરો નજીક આવ્યો છે 50 ફૂટના અંતરે. બીજી બાજુ 100 ફૂટના અંતરે નવી નગરી આવેલી છે. જ્યારે ચોમાસામાં ફૂલ વરસાદ પડે તો તળાવ ભરાય તો બ્રેક મારીને આ બધા પાણી રોકાઈ જાય ને રોકાઈને પબ્લિક તાહીમમાં પુકારી જાય. જો અમે આ બધું આગળ પગલો ભરવા ગયા છે તો સરપંચ અમને શું કહે છે કે જો એનું પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો કે તમારી સામે કોઈ તમે પગલો ભર્યો હતો. એટલે આ જે કંઈ કોઈનું મોત કોઈનું ઢોર ગમે તે જાય તો એ જે તે અધિકારી હોય તેની જવાબદારી છે. કારણ કે કોઈ જાતનો પગલો ભર્યો નથી કે નથી આપણે સરપંચે કોઈ વિચાર્યું નથી. ભરૂચની પ્રજાના મનોરંજન માટે 2,37,00,000ના ખર્ચે તૈયાર કરાયેલ નર્મદા પાર્કને ભરૂચ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પુનઃરાજકીય દબાણવશ સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડી ખાનગી કંપનીને પધરાવી દેવા કારસો રચાઈ રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા માટે ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા કલેક્ટરની વિવેકાધીન ગ્રાન્ટમાંથી 2,37,00,000 મતબર ખર્ચે નર્મદા નદી કિનારે ઊભો કરાયેલો નર્મદા પાર્ક ભ્રષ્ટાચારના બોરિંગમાં અટવાઈ જવા પામ્યો છે. અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે 5 વર્ષથી શરૂ કરાયેલ નર્મદા પાર્કમાં પ્રથમ 3 વર્ષ ડોડા એટલે કે જિલ્લા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પાર્કનું સંચાલન કરાયું હતું, જેમાં મળતી માહિતી મુજબ 3 વર્ષમાં પ્રતિ વર્ષ સરકારને ફી પેટે 30-35 લાખનો ચોખ્ખો નફો સરકારી તિજોરીમાં જમા થતો હતો. જો કે 3 વર્ષ બાદ અચાનક જિલ્લા વહીવટીતંત્રના તત્કાલીન કલેક્ટર અંતર્ગત ચાલતા દોડા વિભાગ દ્વારા
માત્ર 1.5 લાખ રૂપિયામાંના વાર્ષિક ભાડા પેટે રાજકીય દબાણ કે અન્ય કોઈ કારણવશ એકવા અજિકા રિવરફ્રન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીને માત્ર એક જ ટેન્ડરના આધારે આખે આખો પાર્ક ભાડા પેટે આપી દેવાયો હતો, જેના પગલે સરકારી તિજોરીમાં વાર્ષિક 30-35 લાખના બદલે માત્ર 1.5 લાખથી છેલ્લા 2 વર્ષમાં આવક થતાં સરકારને સીધે સીધું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી કંપનીના સંચાલક દ્વારા નર્મદા પાર્કમાં દારૂની મહેફિલો અને વ્યભિચારનો અડ્ડો બનાવી દેવાની વારંવારની લોક ફરિયાદો સાથે સાથે પાર્કનો બ્રિજ 1.5 વર્ષ અગાઉ તૂટી જવાના પગલે લાખો રૂપિયાના રમતગમતના સંસાધનો ધૂળ ખાઈ રહ્યા હોય, તકનો લાભ ઉઠાવી ખાનગી સંચાલક દ્વારા નિયમોને નેવે મૂકી તગડી પ્રવેશ ફી વસૂલી ખાણીપીણીના લારી ગલ્લા પાર્કની અંદરના ભાગે ઊભા કરી લાખો રૂપિયાના ભાડા વસૂલી પ્રાઇવેટ રાઇડ્સ ઊભી કરી તગડી કમાણી કરવામાં આવી રહી છે. ખાનગી રાઇડ્સને પ્રોત્સાહન આપવા સંચાલક દ્વારા જ માત્ર ₹25 કે ₹50 હજારના ખર્ચે તૈયાર થઈ શકનાર એન્ટ્રી પણ બનાવવામાં આવતી નથી, જ્યારે કે ડુડા સાથે ખાનગી કંપનીના એગ્રીમેન્ટ અન્વયે ખાનગી કંપનીને પ્રતિવર્ષ તંત્રની સૂચના અન્વયે ₹10 લાખ ડેવલપમેન્ટ પેટે ખર્ચે કરવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ 2 વર્ષમાં આવો કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 15 જૂન 2018ના રોજ ખાનગી કંપનીનું એગ્રીમેન્ટ પૂર્ણ થઈ રહેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ઉપરાંત ભરૂચ જિલ્લાના 2 ધારાસભ્યો દુષ્યંતભાઈ પટેલ, અરુણસિંહ રાણા તથા સાંસદ મનસુખભાઈ વસાવા સરકારી તિજોરીને થતા લાખોના નુકસાનને અટકાવી નર્મદા પાર્કમાં ખાનગીકરણનું ગ્રહણ હટાવે તે ભરૂચની પ્રજાના તથા સરકારના હિતમાં અનિવાર્ય છે. ખેડૂત હિતરક્ષક દળ દ્વારા આવેદનપત્ર પાઠવી ખેડૂતોની ખેતીની જમીનોને ગેરકાયદેસર રીતે પડાવી લેવાનું કાવતરું નગર રચના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરી કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવ સંઘ પરમાર સહિત અન્ય આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે 31 માર્ચ, 2 એપ્રિલ અને 4 એપ્રિલ 2018ના રોજ નગર રચના અધિકારી દ્વારા વાગરા તાલુકાના અટાલીના વિવિધ 40 જેટલા ખેતીના સર્વે નંબરના માલિક ખેડૂતોને નોટિસ પાઠવી જમીનના ગેરકાયદેસર રીતે ટુકડા કરી જમીનનો એક હિસ્સો પચાવી લેવાની વાત કરી, ખેડૂતની જમીનના મૂળ ક્ષેત્રફળને ઓછું કરી તેની 7-12માં પણ ફેરફાર કરવાનો ઉલ્લેખ કરેલ છે. 2013માં ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ 2009 અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ 1977 હેઠળ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી વાગરા તાલુકાના 33 અને ભરૂચ તાલુકાના 11 ગામ મળી 44 ગામોના ખેડૂતોની ખેતીની જમીન નગર રચના સ્થાપવાની જાહેરાત કરી હતી. તે સામે ત્યારથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને નિયમ મુજબ ઓનર્સ મીટિંગ ના થાય તો સરદાર યોજના થઈ શકે નહીં. સદર યોજના સામે અટાલીના ખેડૂત સોયબ મહંમદ અલી પટેલ દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગવામાં આવી હોય ન્યાયાલય દ્વારા સ્ટેટસ કોર્ટ નો હુકમ કરેલ છે, જે હાલમાં પણ ચાલુ હોવા છતાં ખેડૂતોને મનસ્વી પણ નોટિસ આપી ન્યાયાલયનો પણ અનાદર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. કોર્ટનો અનાદર કરીને કોર્ટે એમાં હુકમ કરેલો છે, સ્ટેટસ કો આપેલો છે, તેમ છતાં નગર રચનાના નિયમોનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને નોટિસ આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે, પોલીસ કેસ કરવામાં આવે છે. આવી જે ખેડૂતોની જમીન, જે ખેડૂત મૂળ ખેડૂત જે છે તેનું મૃત્યુ થયા પછી એના વારસદાર હોય તો આ લોકો વારસદારની જગ્યાએ મૂળ ખેડૂતને હજી નોટિસો આપે છે અને આ રીતના ખેડૂતોને ભરમાવવાની જે નીતિ છે એ ટાઉન પ્લાનિંગ અધિકારી કરે છે, એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. TP 1 અને 2 એ સિવાયની ટોટલી 14 TP છે, આની અંદરની કોઈ પણ ભોગે નગર રચનાનું કામ આગળ નહીં થાય એની અમે સરકાર પાસે ખાતરી પણ માંગીએ છીએ ને અમે એનો વિરોધ પણ કરીએ છીએ. આવેદનપત્રમાં અંતે તમામ હકીકતોને ધ્યાનમાં લઈ નગર રચના અધિકારીના ગુનાહિત કૃત્ય સામે ફરિયાદ દાખલ કરી ખેડૂતોના હકનું રક્ષણ કરવાની માંગણી કરવામાં આવી છે. ખેડૂત હિતરક્ષક દળની આવેદનપત્ર પાઠવી કરાયેલ રજૂઆત બાદ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ભરૂચ ખાતે ગ્રેજ્યુએશન સેરેમોની તથા સરદાર વલ્લભભાઈ પટેલ કોન્વોકેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ TM ઓનકાર સહિત અન્ય હોદ્દેદારોએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે આયોજિત આ પ્રોગ્રામમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવવા સાથે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષનું બહુમાન કરવામાં આવશે. આ પ્રસંગે તેઓએ સંસ્થા દ્વારા ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં માનવ અધિકાર અંગે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવા સાથે જરૂરિયાતમંદોને સહાય પણ કરાતી હોવાનું જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં TN ઓનકાર સહિત અન્ય હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા કે માધ્યમ સે આપકો મેં બતાના ચાહતા હું કે સરદાર વલ્લભભાઈ પટેલ કે નામ પર સમાન અવાર્ડ હમને રખા ગયા હૈ જિન લોગોને ઇસ ભારત દેશ કે અંદર તન મન સે ઓર ધન મન સે જો કાર્ય ઓર કામ કિયા હૈ ઉનકો હમ સમ્માનિત કરને જા રહે હૈ ઓર ઇસકે અંદર જૈસા હમને દેખા હૈ કઈ લોગો કા સવાલ હૈ પ્રશ્ન હૈ કે ક્યું સરદાર વલ્લભભાઈ પટેલ કા નામ પર અવાર્ડ દિયા જા રહા હૈ. સરદારભાઈ પટેલ એસે જો નેતા થે જિન્હોને હમ દેખતે હૈ એકતા કા અભિયાન પૂરે દેશ મેં ચલાયા. ઉન્હોને જાત ધર્મ ઓર રાજનીતિક નહીં દેખા લેકિન ઉન્હોને એક હી થા એક ભારત શ્રેષ્ઠ ભારત. ઓર આજ કે યુગ મેં હમ યુવા હો મહિલા હો ભાઈ હૈ અગર દેશ કો આગે બઢાના હૈ તો હમે ભી યે વિકલ્પ જૈસે સરદારભાઈ પટેલને લિયા હૈ વૈસે હમકો લેના હૈ જિસસે હમારા ભારત એકતા કી ઓર આગે બઢે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ ભરૂચ શાખા દ્વારા ધાર્મિક નાટક અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા ધાર્મિક નાટક પ્રગટ ભય શ્રીનાથજી તેમજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ મંગલાચરણથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પુષ્ટિ સંપ્રદાયના વલ્લભકુળના ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ બિરાજમાન થયા હતા. આ પ્રસંગે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારના ડૉક્ટર ભાવિનભાઈ સુરતી, બ્રિજેશભાઈ પરીખ, બંકિમભાઈ મજમુદાર ઉપરાંત ધૈર્ય શાહ, અપૂર્વ દોશી તથા અર્થ મજમુદારનું સ્મૃતિચિહ્ન એનાયત કરી અને ઉપકરણો ઓઢાવી વલ્લભકુળના આચાર્યશ્રીના કર કલમો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોની માહિતી સેક્રેટરી ડૉક્ટર કલ્પેશ શાહે આપી હતી, તેમજ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી પ્રોજેક્ટ ચેરમેન અનિશ પરીખે આપી હતી. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના હોદ્દેદારો સહિત પરિવારજનોએ ઉપસ્થિત રહી ધાર્મિક નાટક પ્રગટ ભયો શ્રીનાથજી પણ આ પ્રસંગે માણ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ સહિત આસપાસના ગામોમાંથી પણ વૈષ્ણવ અગ્રણીઓ સહિત પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નબીપુર ચાવજ વચ્ચેથી પસાર થઈ રહેલ અવધ એક્સપ્રેસ ટ્રેનમાંથી પટકાતા એક યુવાનને ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત અન્ય એક યુવાન પણ ઘાયલ થયો હતો. અવધ એક્સપ્રેસ ટ્રેન વડોદરા ભરૂચ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન નબીપુર ચાવજ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના રાજેશભાઈને ઊંઘમાં ઝોકું આવી જતાં નીચે પટકાતા પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત અન્ય એક યુવાન પણ નીચે પટકાતા તેના બંને પગમાં પણ ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અંકલેશ્વરના પ્રતિન પોલીસ ચોકીમાં અચાનક સાંપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજરોજ 11:30 વાગ્યે અંકલેશ્વર પ્રતિન ચોકડીમાં અચાનક સાંપ નીકળતા ગભરાહટનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે સાંપને પકડી લઈ ગયા હતા. અંકલેશ્વરના લોકોમાં જળ સંચય કરવા અંગે જનજાગૃતિ આવે તે અર્થે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક્વાથોનનું આયોજન કરાયું હતું. સાંપ્રત સમયમાં જળ સંચય એ વિકટ સમસ્યા બની છે, ત્યારે આગામી દિવસોમાં પાણી માટે ગુજરાતની જનતા મુશ્કેલી ન અનુભવે તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા જળ સંચયની યોજના અમલી બનાવવામાં આવી છે, જેને પ્રોત્સાહન આપવા અને લોકો પાણીનો બગાડ ન કરે તે અંગેની જનજાગૃતિ આણવા અંકલેશ્વર GIDC ખાતે એક્વાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને JCIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેરેથોનમાં
મોટી સંખ્યામાં દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા. હવે પછીના વર્ષોમાં અમે પાણીનું સ્તર ઉપર લાવવા માટે રેન હાર્વેસ્ટિંગ, વોટર એમ્બ્યુલન્સ કે જેની અંદર અમે તમે એક ફોન કરો તો એક માણસ તમારા ઘરે પ્લમ્બર આવશે અને જે તમારું પાણીનું કનેક્શન બંધ જ્યાં લીકેજ હશે તે બંધ કરી આપશે. પાણીના બચત માટેના જે વિવિધ કાર્યક્રમો છે તે કરીશું જેનાથી લોકોમાં જાગૃતિ આવશે અને પાણી બચાવવાની કોશિશ કરીશું. દરેક શાળાઓને શક્ય હોય ત્યાં સુધી રેન હાર્વેસ્ટિંગના પાઠ ભણાવી અને પ્લસ રેન હાર્વેસ્ટિંગ એ શાળામાં પણ ઉપલબ્ધ કરાવવાની અમે કોશિશ કરીશું. આવતા 5 વર્ષોની અંદર આપણે અંકલેશ્વર અને આજુબાજુનું પાણીનું સ્તર ઉપર લાવવાની કોશિશ કરીશું. અહીંયા હમણાં બેને વિચાર પણ કરીએ કે આજે આપણે બધા વેળા છીએ અને સવારે બધા પોતાનું મોઢું ધોઈને આવ્યા હશે, કોઈ નાહીને આવ્યા હશે, કોઈ જસ્ટ બ્રશ કરીને આવ્યા હશે. સો હાઉ મચ એન્ડ બેને હાઉ મેની લિટર્સ ઓફ વોટર વી હેવ યુઝ્ડ સ્લેશ વેસ્ટેડ. સો ઓલ ઓફ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બેને માઇક્રો અને મેક્રો બંને પર્સ્પેક્ટિવ છે. સરકાર હમણાં જે વિચાર કરે છે કે મિશન સુજલામ સુફલામ જલમાં આપણે અંકલેશ્વર યુવા મિત્ર મંડળ અને રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર ખાતે યુવા મિત્ર મંડળ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં યુવા મિત્ર મંડળના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સદર કેમ્પમાં મંડળના આગેવાનો અને સભ્યો તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઇંગ્લેન્ડમાં તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની ચૂંટણીમાં મૂળ ભરૂચ જિલ્લાના અરગામા ગામની તેમજ વોરાસમનીના દિગ્ગજ આગેવાન મરહૂમ ખાન સાહેબની પ્રપૌત્રી હસીના ખાને ચોરલી કાઉન્સિલમાં સતત 4થી વાર વિજેતા બની ઇતિહાસ રચ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરલી ટાઉનમાં વોર્ડ કાઉન્સિલમાં મૂળ અરગામા ગામની દીકરી હસીના ખાને લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં સતત 4થી વાર ઝંપલાવ્યું હતું, જેમાં કુલ 1400 મતમાંથી 900 મત મેળવી હસીના ખાને કન્ઝર્વેટિવ પાર્ટીના હસીફ ઉમેદવારને લાંબી સરસાઈથી હરાવી વિજય હાંસલ કરતા વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભરૂચ જિલ્લામાં ખુશીનું મોજું પ્રવર્તવા જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે હસીના ખાનના સામાજિક પ્રત્યાર્પણ માટે અગાઉ ઇંગ્લેન્ડના મહારાણી દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું. સતત 4થી વાર વિજેતા બનેલ હસીના ખાન આગામી સમયમાં ચોરલી ટાઉનના મેયર બને તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. ભરૂચ ખાતે યોજાયેલ ચેસ સ્પર્ધામાં અંડર 15 અને અંડર 11 વિભાગની ગર્લ્સ એન્ડ બોયઝ માટેની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ 65 જેટલા ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બીજા દિવસે અંડર 13 વિભાગ માટેની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 25 ખેલાડીઓએ ભાગ લઈ તેઓના ખેલ કૌશલ્યને ઝળકાવ્યું હતું, જેમાં અંડર 15 ભાઈઓમાં પ્રથમ વિજય ઠક્કર, દ્વિતીય તનિષ પટેલ તેમજ તૃતીય દીપ જોશી, જ્યારે બહેનોમાં પ્રથમ તન્વી સિતોલે, બીજા નંબરે ખનક લોહાણા અને તૃતીય ક્રમે દુર્વા પાટીલ વિજેતા થયા હતા. આ જ રીતે અંડર 11માં ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ વેદાંત વરસાણ, દ્વિતીય રુદ્ર રાવલ અને તૃતીય ક્રમાંક યશ પિક્યલ સિંધે, જ્યારે બહેનોમાં પ્રથમ આર્યા પાટીલ, દ્વિતીય સ્વરા માલુસરે, તૃતીય ક્રમાંકે વિદુષી અગ્રવાલ વિજેતા થઈ હતી.
બીજા દિવસે યોજાયેલ અંડર 13માં ભાઈઓમાં પણ વેદાંત વરસાણા, દ્વિતીય સૂર્યા શાહ અને તૃતીય ક્રમે ધ્રુવ અગ્રવાલ અને બહેનોમાં આર્ય પાટીલ પ્રથમ, દ્વિતીય પ્રાડન્યા પગારે તથા તૃતીય ક્રમે ઝીલ પ્રજાપતિ વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ બે ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના સમાપન પ્રસંગે વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન આપી ટુર્નામેન્ટ ડાયરેક્ટર અભિજીત સુદ તેમજ હોદ્દેદારોએ પાઠવ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લાના નિનાઈ ધોધમાં અંકલેશ્વરના 3 યુવાનો ડૂબ્યા. 8 યુવાનો નિનાઈ ધોધના પ્રવાસે ગયા હતા. એકનો મૃતદેહ મળ્યો, અન્ય બેની શોધખોળ ચાલુ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તના ટાંકા સ્વીપર લેતો હોવાનો વાયરલ થયેલા વિડીયોથી ચકચાર. શિક્ષાત્મક કાર્યવાહી કરવાની આરએમઓની ખાતરી. ટ્રાલસીના ગામ તળાવનું જોખમી ખોદકામ. હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે કરાયેલ ખોદકામથી ગ્રામજનોમાં દહેશત. ભરૂચ નર્મદા પાર્કમાં રૂપિયા 30-35 લાખની આવકના બદલે ભરૂચ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ખાનગી કંપનીને માત્ર 1.5 લાખના વાર્ષિક ભાડે આપી દેવાયો. પુનઃ એકવાર સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવાનો કારસો રચાઈ રહ્યો છે. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ. અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ.